ઓડિયો વિડિયો ક્લિયર છે બધાને? ઓડિયો વિડિયો ક્લિયર છે ને બધાને? ઓકે, ડન. હવે કાલે મેં તમને આહાર શૃંખલા વિશે વાત કરી હતી. આહાર શૃંખલા વિશે વાત કરી હતી. જીવ શૃંખલા મેં તમને કીધું હતું, હું તમને આ વિશે ડિટેલમાં કહીશ. સૌથી પહેલી વસ્તુ ઉત્પાદક ઉપભોક્તા, આ બે વર્ડ વ્યવસ્થિત સમજી લો. ઉત્પાદન કરે એટલે કે નિર્માણ કરતા, અને ગ્રહણ કરે, ગ્રહણ કરતા. ઉપભોક્તાને ઇંગ્લિશમાં કન્ઝ્યુમર કહેવાય, કન્ઝ્યુમ કરે. આપણે બધા કન્ઝ્યુમર છે, કસ્ટમર, કન્ઝ્યુમ કરી. રેડી? તો ઉત્પાદક કરે, નિર્માણ કરે એટલે એને કહેવાય પ્રોડ્યુસર. પ્રોડ્યુસર અને કન્ઝ્યુમર આ બે વર્ડ્સ ખબર પડી ગઈ. હવે એના આધારે એક વસ્તુ સમજો, પ્રાથમિક ઉત્પાદક, સૌથી પહેલા ઉત્પાદન કરતા કોણ છે? સૌથી પહેલા ઉત્પાદન કરે, રેડી, પ્રાથમિક ઉત્પાદક તરીકે કોણ આવશે? પ્રાથમિક ઉત્પાદક કોણ છે? વનસ્પતિ. વનસ્પતિ છે. હવે વનસ્પતિ પ્રાથમિક ઉત્પાદક છે. હવે આ વનસ્પતિ ક્યાંથી લે? એટલે ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત છે સૂર્ય. શું છે? સૂર્ય ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત છે. પ્રાથમિક ઉત્પાદક કોણ? વનસ્પતિ. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કોણ? સૂર્ય. સૂર્ય પાસેથી ઉર્જા લીધી, સૂર્ય પાસેથી ઉર્જા લીધી, વનસ્પતિ નિર્માણ કરી. પ્રાથમિક ઉત્પાદક છે વનસ્પતિમાંથી જે ગ્રહણ કરે વનસ્પતિ. પ્રાથમિક ઉપભોક્તા, પ્રાથમિક ઉપભોક્તા કોણ છે? ફોર એક્ઝામ્પલ હરણ સમજી લો. એમાંથી દ્વિતીય ઉપભોક્તા સમજી લો શિયાળ. ક્યાં જવું છું? સ્મિતભાઈ નથી? તૃતીય ઉપભોક્તા કોણ આવશે? સિંહ. રેડી? અને અંતે કોણ આવે? વિઘટકો. વિઘટકો છે, એ વિઘટકો અંદર કોણ આવશે? બેક્ટેરિયા, વાયરસ અથવા તો ફૂગ. આટલી વસ્તુ ખબર પડી? તો આ પહેલું સ્ટેપ છે, આ બીજું સ્ટેપ છે, આ ત્રીજું સ્ટેપ છે,
આ ચોથું સ્ટેપ છે અને પાંચમું સ્ટેપ છે, છે કે નહીં? રેડી? તો પ્રથમ સ્તર, દ્વિતીય સ્તર, તૃતીય સ્તર, ચતુર્થ સ્તર અને અંતિમ સ્તર. પ્રાથમિક સ્તર, દ્વિતીય સ્તર, તૃતીય સ્તર, ચતુર્થ સ્તર અને છેલ્લે અંતિમ સ્તર છે. કયું છે? અંતિમ સ્તર, પોષક સ્તર તરીકે. આટલો વડ ખ્યાલ આવ્યો? આટલો વડ બધાને ખ્યાલ આવી ગયો સમજાણવા? આટલું સમજાણવા કે બધાને ક્લિયર? આટલું સમજાણો ક્લિયર? હવે આમાંથી જે નીટ રિલેટેડ અમુક વસ્તુ પૂછે. પ્રથમ માંસાહારી, પ્રથમ શાકાહારી, તો આના ઉપરથી હું એમ કહી શકું પ્રાથમિક ઉપભોગતા હંમેશા શાકાહારી હોય છે. કેવાય કે ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? અને દ્વિતીય ઉપભોગતા પ્રથમ માંસાહારી હોય છે, એમ કહેવાય કે ન કહેવાય? રેડી? તૃતીય ઉપભોગતા દ્વિતીય માંસાહારી હોય છે, કહેવાય કે ન કહેવાય? કહેવાય? કેવા છે? હવે આના ઉપરથી જ એક બીજી વસ્તુ સમજો કે વનસ્પતિ, હરણ, શિયાળ, સિંહ અને છેલ્લે વિઘટકો, વિઘટકો વિઘટનની ક્રિયા કરશે. સૂર્ય પાસે જેટલી ઉર્જા છે, સૂર્ય પાસે જેટલી ઉર્જા છે એમાંથી વનસ્પતિ, ત્યાંથી હરણ, હરણમાંથી શિયાળ, શિયાળમાંથી સિંહ, છેલ્લે બેક્ટેરિયા, વાયરસ કે ફૂગ. તો ઉર્જાનો સ્ત્રોત મુખ્ય સૂર્ય છે, તો સૂર્ય પાસે જેટલી ઉર્જા છે એ બધી ઉર્જામાંથી જેમ જેમ નીચે આવતા જાય, જેમ જેમ નીચે આવતા જાય એમ ઉર્જાનું પ્રમાણ વધે ઘટે. આટલું વડ ખ્યાલ આવી ગયો સમજાણવા? સમજાણવા આ વસ્તુ, ઉર્જાનું પ્રમાણ હંમેશા ક્રમશઃ ઘટે છે. રેડી? તો એના ઉપરથી પિરામિડ આવે. પિરામિડ, પિરામિડ જેવ ભાર, સંખ્યા અને ઉર્જા, ઉર્જા આ ત્રણ પિરામિડ આવે. જીવભાર, સંખ્યા અને ઉર્જા આ ત્રણેયનું સામાન્ય પરિસ્થિતિ હોય, સામાન્ય પરિસ્થિતિ, પ્રાઇમરી પ્રોડ્યુસર, પ્રાઇમરી કન્ઝ્યુમર, સેકન્ડરી કન્ઝ્યુમર અને ટર્સરી કન્ઝ્યુમર,
પ્રાથમિક ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોક્તા, દ્વિતીયક ઉપભોક્તા અને તૃતીય ઉપભોક્તા. આ બધાને ખ્યાલ આવી ગયો? તો આ બધાનો સામાન્ય પિરામિડ ઉર્જા સંખ્યા ને જે ઉપાય ત્રણેયનો આ કોમન પિરામિડ બનશે. એટલે કે પ્રાઇમરી પ્રોડ્યુસરનું સૌથી વધુ પ્રમાણ હશે જીવભારના પિરામિડમાં, સંખ્યાના પિરામિડમાં અને ઉર્જાના પિરામિડમાં. સેકન્ડરીનું એનાથી ઓછું, એનાથી ઓછું ટર્સરીનું સૌથી વધુ. એનાથી ઓછું, એનાથી ઓછું અને સૌથી ઓછું કોણ? ટર્સરી કન્ઝ્યુમર. એટલે આખા જંગલમાં ઘાસ વધુ હોય કે સિંહ વધુ હોય? રેડી? પણ એક વસ્તુ છે, જેવ ભાર છે, જેવ ભાર એનું સમુદ્રમાં પિરામિડ જીવભારનો સમુદ્રમાં પિરામિડ છે. તો સમુદ્રમાં ઘાસ, ઘાસ એટલે પ્રાઇમરી પ્રોડ્યુસર થયું, પણ એને ખાનારા કોણ? તૃણાહારી એટલે પ્રાઇમરી કન્ઝ્યુમર થયા. તો તમે કહો તો સમુદ્રમાં માછલી અને ઘાસ, સમુદ્રમાં કોણ વધુ હોય? માછલી વધુ હોય, ઘાસ વધુ હોય? માછલીઓ વધુ છે એટલે બનાવવા વાળા કરતા ખાવા વાળા વધુ છે. તો ઓબ્વિયસલી પ્રાઇમરી કન્ઝ્યુમર વધુ હશે પણ પ્રાઇમરી પ્રોડ્યુસર ઓછા હશે. તો ઉદ્ભવવર્તી કે અધોવર્તી, ઉદ્ભવવર્તી કે અધોવર્તી, ઉદ્ભવવર્તી. તો આ પિરામિડ છે, ઘણી વાર ફેરવીને આડાહળું કરીને ક્વેશ્ચન પૂછે તો હવે આવડે કે ન આવડે? હેલો, પિરામિડ સમજાણું બધાને? વેરી ગુડ. મારે હું તમને ટેક્સ્ટબુક માંથી અમુક પોઈન્ટ જે છે એ હું તમને કહું. Thank you.
જો આ એક ડાયગ્રામ છે, આજે છે જૈવ વિસ્તારો. જૈવ વિસ્તાર તો શબ્દ સાંભળો તમે બધા, જૈવ વિસ્તાર, જૈવ વિસ્તારો. હવે જો ડાયગ્રામમાંથી ક્વેશ્ચન પૂછાયેલો એટલા માટે મેં તમને ટેક્સ્ટ બુક ખોલી કે ડાયગ્રામમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાય એમાં તમે કન્ફ્યુઝન. હા, એમસીક્યુ સિરીજ આપણે સ્ટાર્ટ કરશું. જે વિસ્તારો વિશ્વ હોય ને એમાં છ જે વિસ્તાર છે, ભારત છે ત્યાં ચાર જે વિસ્તાર છે, મુખ્ય જે વિસ્તારો રણ, દ્રોણ, શંકુ, શીતોષ્ણ, ઉષ્ણ, આલ્કલાઇન, આલ્પલાઇન ટુન્ડ્રા. આજે એ છ વિશ્વના જે વિસ્તારો છે, રણ, દ્રોણ, શંકુદ્રોમ, શીતોષ્ણ, ઉષ્ણકટિબંધ અને આલ્કલાઇન આલ્પલાઇન ટુન્ડ્રા, આ છ, આ છ ઈ છે. ભારતના ચાર વિસ્તાર છે, ઉષ્ણ, પર્ણ, રણ અને સમુદ્ર. ઉષ્ણ, રણ, પર્ણ, સમુદ્ર. પર્ણ પ્રપાતી, રણ તટ, સમુદ્ર તટ, રણ વિસ્તાર અને ઉષ્ણકટિબંધીય. આ ડાયગ્રામમાંથી ક્વેશ્ચન, ડાયગ્રામો. કાલ આપણે વાત કરી હતી યુરીથર્મલ, સ્ટીનોથર્મલ. યુરીથર્મલ એટલે કે પૃથુતાપી, રેડી. પછી સ્ટીનોથર્મલ એટલે તનુતાપી, રેડી. ઓછા હોય તો એ તનુ અથવા તો સ્ટીનો હોય, રેડી. અને વ્યાપક હોય તો પૃથુ અથવા યુરી હોય, રેડી. એવી જ રીતના પાણી હોય તો યુરી હેલાઇન અને સ્ટીનો હેલાઇન. એટલે પૃથુ તો વધુ, પૃથુ વધુ જમીનની અંદર પીએચ છે, ખનિજ દ્રવ્યનું પ્રમાણ છે, એની ક્ષારતા છે, એ બધું બધું ઇમ્પોર્ટેન્ટ છે. એના વિશે વાતચીત કરી હતી. નિયામકો તરીકે હોય તો એ ટેમ્પરેચર નિયમન કરતા હોય, અનુવર્તી હોય તે સતત વધારતા હોય, આંશિક નિયામકો એટલે અમુક લિમિટેશન સુધી નિયંત્રણ કરી શકતા હોય, પછી એના કંટ્રોલમાં હોય નહીં. નિયમન કરવું, અનુકૂલન કરવું, સ્થળાંતરિત કરવું ને મુલતવી રાખવું. નિયમન કરવું, નિયમન કરવું એટલે ફોર એક્ઝામ્પલ હું કહું, 37 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે આપણા બોડીનું, કોણ નિયંત્રણ કરે? આપણા બોડીનું 37 સેલ્સિયસ છે એ કોણ નિયંત્રણ કરે? કોણ કરે ટેમ્પરેચર નિયમન? કોણ કરે? હાઇપોથેલેમસ કરે. કોણ કરે? હાઇપોથેલેમસ. તો આપણા બોડીનું ટેમ્પરેચર નિયમન કરવું એક પ્રકારનું અનુકૂલન છે, નિયમન કરવું, રેડી. પછી અનુકૂલન કરવું, અનુકૂલન કરવું એટલે એડજસ્ટમેન્ટ, બાહ્ય વાતાવરણ જેવું છે એવું આપણે થવાની ટ્રાય કરી, એમાં આપણને કઈ પ્રોબ્લેમ ન આવે એ બગડવા માટે આપણે ટ્રાય કરી. પછી થર્ડ છે સ્થળાંતરિત કરવું. બાહ્ય વાતાવરણ અનુકૂળ થાય એમ નથી તો આપણે શું કરશું, એક જગ્યામાંથી બીજી જગ્યાએ જશું. એટલે એક જગ્યામાંથી બીજી જગ્યાએ ગઈ એટલે શું થશે, એટલે શું થયું, એક જગ્યા બીજી જગ્યાએ એ સ્થળાંતરણ કર્યું. અને અંતે શું છે, મુલતવી રાખવું. મુલતવી રાખવું ઇન ધ સેન્સ કે નથી બીજી જગ્યાએ જઈ શકતા, નથી અનુકૂલન કરી શકતા,
નથી, નિયમન કરી હકતા, તો જે છે એવું છે એક્સેપ્ટ કરીને ગાડી હકવાની. એટલે નિયમન કરવું, અનુકૂલન કરવું, સ્થળાંતરિત કરવું અને મુલતવી રાખવું, આ મુખ્ય ચાર વસ્તુ જે છે એ સજીવને ઉદ્વિકાસ અથવા તો સજીવનો ગ્રોથ થવા માટે ઇમ્પોર્ટેન્ટ છે. કાલે જ વાત કરી હતી, યાદ છે ને? પશ્વ પ્રજનનમાં હું યાદ રાખવાનું હતું, પૂર્વ પ્રજનનમાં હું યાદ રાખવાનું હતું. બોલો, પૂર્વ પ્રજનનની અંદર વૃદ્ધ અને બાળક, વેરી ગુડ, સરસ. પશ્વ પ્રજનન છે તો એમાં વૃદ્ધ યાદ રાખો, પૂર્વ પ્રજનની અંદર બાળક યાદ રાખો, એટલે ઓટોમેટિક આખો આવડી જાય. આ એક સાયન્ટિફિક નેમ યાદ રાખજો, પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ મોસ્ટ આઈએમપી. ગાજર ઘાસ હોય ને, ગાજર ઘાસ જેને આપણે કોંગ્રેસ ઘાસ તરીકે ઓળખી, ગાજર ઘાસ, એનું વૈજ્ઞાનિક નામ છે પાર્થેનિયમ હિસ્ટેરોફોરસ. આ ભળિયા યાદ રાખજો. જન્મદર, મૃત્યુદર, અંતસ્થાનાંતર, બહિસ્થાનાંતર, કાલે આપણે વાતચીત કરી દીધી ને, મેં આની સાથે સાથે તમને IMR ને MMR કીધેલું હતું, યાદ આવ્યું? ચરઘાતાકીય વૃદ્ધિ, સ્ત્રોત છે અનલિમિટેડ હોય, ચરઘાતાકીય ની અંદર કે સંભાવ્યમાં બોલો. વેરી ગુડ, હા, એ નિંદણ છે ભાઈ, કોંગ્રેસની જેમ નિંદણ છે. હા, વધારાનું છે, ઘઉંની સાથે અંદર એન્ટ્રી થઈ હતી. પછી એક છે ને, આર ના મૂલ્ય યાદ રાખી લેજો. આર નું મૂલ્ય ઉંદર માટે, ધનેડા માટે, લોટમાં જે ધનેડા પડે એને માટે, અને માનવ વસ્તી માટે આર નું મૂલ્ય યાદ રાખજો, પરીક્ષામાં ઘણી વાર હોઈ શકે. હવે આ આલેખ છે ને, આ આલેખ પેલા તો છે ને, આ આલેખ હકીકતમાં કન્ફ્યુઝન કરવા જ મૂકેલો છે. હવે આલેખની અંદર સમય વિરુદ્ધ વસ્તી ગીચતા આપી છે, સમય વધે તો વસ્તી ગીચતા ઓબ્વિયસલી વધવાની જ છે, સમય જેમ જેમ જતો જશે વસ્તી ગીચતા વધતી જશે, આ કોમન વસ્તુ છે. રેડી રેડી, આટલી વસ્તુ બધાને ખ્યાલ છે. પણ આ કન્ફ્યુઝ કેવું થાય ખબર છે, આ જે લાલ લીટી આપી છે ને, લાલ લીટી આ, એ જે આકાર છે તો એ જે આકારની કઈ વૃદ્ધિ થાય, ચરઘાતાકીય વૃદ્ધિ. પણ આ જે છે આ, એ સંભાવ્ય વૃદ્ધિ છે. તો એક જ આલેખમાં બે વસ્તુ સમજાવેલી છે, ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? પછી ઈની વેલ્યુએશન છે 2.71 8/28 એક યાદ રાખજો. આમાંથી તમારે એક વસ્તુ કરવાની છે, આ બધાને ખબર છે, સહોપકારિતાની અંદર બે જાતિ વચ્ચે આંતરક્રિયા થતી હોય તો બંનેમાં હંમેશા ફાયદો થતો હોય છે, સહોપકારિતાની અંદર. પ્લસ સ્પર્ધામાં હંમેશા બંનેને નુકસાન થશે. પરભક્ષણમાં એક જે છે ભક્ષ્ય અને ભક્ષક, ભક્ષ્ય છે એનું ભક્ષણ કરશે કોણ, ભક્ષક,
એટલે પ્લસ માઇનસ થશે. પરોપજીવન છે એની અંદર પણ એકને ફાયદો બીજા નુકસાન થશે. સહભોજિતાની અંદર હંમેશા એક જાતિને લાભ થતો હશે, પરંતુ અન્ય જાતિને શું થતો હશે? ઝીરો, નહીં ફાયદો કે નહીં નુકસાન. અને પ્રતિજીવન છે એમાં કમ્પલસરી એક જાતિને છે એ નુકસાન થતું હશે, પણ સામેવાળી જાતિને કંઈ પણ પ્રકારનો ફરક પડતો હશે નહીં. તો આ જે વસ્તુ જે છે આમાં તમારે એક વસ્તુ જાતે કરવાની છે. અહીંયા અથવા આ બાજુ એક આવી રીતના કોષ્ટક બનાવી નાખજો. અને આના રિલેટેડ જેટલા એક્ઝામ્પલ આવતા હોય એક્ઝામ્પલ લખી નાખજો. નીટ માટે એક ક્વેશ્ચન 100% આની એમાંથી હશે. ખ્યાલ આવ્યો? હશે ખ્યાલ આવ્યો? આમાં પછી આમાંથી છે ને એક વર્ડ યાદ રાખજો, ભૂમધ્ય ઓર્કિડ અને મધમાખી એની વચ્ચે છે ને એક પ્રકારનું પ્રજનન પદ્ધતિ થાય, એને કુટ મેથુન તરીકે કહેવાય, સ્યુડો કોર્પ્યુલેશન તરીકે ઓળખાય. કુટ મેથુન આ મધમાખી હોય અને આ ભૂમધ્ય ઓર્કિડ છે. મોસ્ટ ટાઈમ પીરિયડ છે. હવે આ જો આ ઓર્કિડ છે, આ ઓર્કિડ નું પુષ્પ છે, લાગે છે મધમાખી જેવું લાગે. હવે એની સાથે મધમાખી છે એ પ્રજનન કરે, આ જો આ પુષ્પ છે ને આ મધમાખી છે, લાગે. હવે સમજાણું? અને આ ક્રિયાને શું કહેવામાં આવશે? કોશ કુટ મેથુન તરીકે ઓળખાય. શું કહેવાય? કુટ મેથુન તરીકે ઓળખાય. ક્લિયર સરજી? સમજાઈ ગયું ને? કુટ મેથુન સ્યુડો કોપ્યુલેશન તરીકે ઓળખાય. એટલે શું થાય? પરાગવાહક તરીકે થાય. એટલા જ માટે જયારે બીજું ચેપ્ટર મેં તમને કરાવ્યું હતું ત્યારે પરાગ નયન કરાવ્યું, ખબર છે? કીટ પરાગ નયન, એમાં મધમાખી હતું. તો એમાં તમે જોજો મધમાખીની અંદર છે ને એક વર્ડ યુઝ કરેલો છે, પ્રભાવી પરાગ વાહક તરીકે મધમાખીને લેવામાં આવે છે. પ્રભાવી કારક તરીકે. ખ્યાલ આવ્યો? આ મુખ્ય ક્રિયાઓ યાદ રાખજો, ઉત્પાદક, વિઘટન, શક્તિ પ્રવાહ.
વિઘટન છે એ કેટલા તબક્કામાં થાય? અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રીયકરણ અને ખનિજીકરણ. વિઘટન આ પાંચ તબક્કાની અંદર વિઘટનની ક્રિયા થાય છે. હા ભાઈ, લાઈન ટુ લાઈન જ આમાં. એટલે તો ટેક્સ્ટ બુક ખોલી કે ઇમ્પોર્ટેન્ટ પોઈન્ટ જેટલા પણ આવતા જાય એમાં હું તમને ટિક કરાવતો જાઉં, અને પ્લસમાં કે તમને હું કહેતો જાઉં કે આમાં આમાંથી વધુ ક્વેશ્ચન, એટલે જ મેં ટેક્સ્ટ બુક ખોલી છે. ઓકે, તમને ઈઝી પડે. ઉત્પાદક, ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા, જો આમણા વાત કરી, પોષક સ્તર, આમાં છે ને એક વસ્તુ તમે લખી નાખજો. અહીંયા લખી નાખવાનું સૂર્ય, અને અહીંયા લખી નાખવાનું વિઘટકો, DFC, ડેટ્રિયસ ફૂડ ચેઇન. રેડી? બેક્ટેરિયા, અને ઉદાહરણ છે બેક્ટેરિયા, વાયરસ અથવા ફૂગ. રેડી? અને અહીંયા લખેલું અંતિમ ઉપભોક્તા. રેડી? અહીંયા લખી નાખવાનું પ્રથમ શાકાહારી, અહીંયા લખી નાખવાનું પ્રથમ માંસાહારી, અહીં લખી નાખવાનું દ્વિતીય માંસાહારી. હવે આમાંથી જ્યાંથી જેને જેમ પૂછવું એમ પૂછે, આવડે કે ન આવડે એમ કહો તો. ફિઝિક્સના લેક્ચર સર તમને મેસેજ કરશે આવશે ત્યારે, મને ખ્યાલ નથી, તો કારણ વગરને તમે મારામાં કોમેન્ટ કરી અને બીજાને ડિસ્ટર્બ ન કરો ખોટા. ઓકે, જે ભારનો ઉલટો પિરામિડ, અધોવર્તી. રેડી? એક અનુક્રમણ, પરિસ્થિતિ અનુક્રમણની વાત કીધી હતી, પ્રાથમિક અનુક્રમણ અને દ્વિતીય અનુક્રમણ. કાલ મેં તમને થોડું કીધેલું જ હતું. શું કહે છો ભાઈ? આકૃતિ 14.3. આકૃતિ શું નથી સમજાતી છોકરાઓ? આમાંથી ઇમ્પોર્ટન્ટ નથી, પરીક્ષામાં કઈ પૂછે જે સમજાવવું જ છે. ઉર્જાનો સ્ત્રોત મુખ્ય સૂર્ય છે. ગ્રહણ કોણ કરે? ઉત્પાદક. ઉત્પાદકમાંથી કોણ ખાય? તૃણાહારી. તૃણામાંથી કોણ ખાય? પ્રથમ માંસાહારી. પ્રથમ માંસાહારીમાંથી કોણ ખાય? દ્વિતીય માંસાહારી અથવા ઉચ્ચ માંસાહારી. તો ઉર્જા ધીમે ધીમે કે થશે, ઓછી થતી જાય. પણ એક વસ્તુ સમજવાનું છે કે આ વનસ્પતિ જે છે એ પ્રથમ માંસાહારી તરીકે જે હોય એ પણ ડાયરેક્ટ ઉર્જા લઈ શકે કે ન લઈ શકે? રેડી? અને અહીંયાથી ઉર્જા જે છે ઈ આની પાસેથી ઉર્જા ન લે, પણ આ ડાયરેક્ટ આની પાસેથી પણ ઉર્જા લઈ શકે કે ન થઈ શકે? ખ્યાલ આવ્યો?
લેવો પડે છે આ બોલ પેન. ઓલી ક્યાં ગઈ? હવે સમજાઈ ગયું? જે સમજાયું તો એ જ છે ભાઈ, આમાં કઈ અલગ નથી. સર આમાં કુલ કેટલી ફૂડ ચેઇન આવે? ફૂડ ચેઇન છે ને આમ ગણું તો મુખ્ય એક જ છે, મુખ્ય શૃંખલા એક જ છે, પણ એને રિલેટેડ તમે કરતા જાઓ તો 3-4 આવે, પણ આપણે એટલી બધી જરૂર નથી. પછી છે ને આ જંગલ નિર્માણનો ક્રમ છે. વનસ્પતિ પ્લગ બને, નિમગ્ન બને, નિમગ્ન ધરતી બને, અનુપ બને, ઘાસમય ભીની, જાડી જખરામય જંગલ. સૌથી પહેલી વસ્તુ વનસ્પતિ પ્લવક, નિમગ્ન, નિમગ્ન ધરતી, પછી અનુપ એટલે કે નરકુલ, ઘાસમય ભીની, જાડી જખરામય અને અંતે જંગલ. તો જંગલ બનવાનો ક્રમ છે આ. નીટમાં પૂછી શકે જંગલ બનવાનો ક્રમ, ખ્યાલ આવ્યો? કાર્બન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, સૌથી પહેલા ખનીજો છે. ખનીજોનું અપક્ષયન થાય, અપક્ષયન એટલે ફોસ્ફરસ ક્યાં જવાનો છે? જમીનમાં જવાનો છે. જમીનમાંથી ઉત્પાદક એટલે કે વનસ્પતિ પાસે ગયું, વનસ્પતિમાંથી ક્યાં જાહે? કીટકો પાસે. કીટકો મૃત્યુ પાવે એટલે અપરદ થાય, એટલે ફરી પાછું ક્યાં એવું? જમીનમાં આવશે. આ ઉત્પાદકો મરી જાય તો ક્યાં આવે? જમીનમાં આવે, એટલે અહીંથી અહીંયા જાય ને અહીંથી અહીંયા આવે. બંને રસ્તો ક્યાં જાહે? જમીનમાં. અને જમીનમાં ફોસ્ફરસ આવી ગયો. આવી રીતના નિરંતર વહન કોનું થાય? ફોસ્ફરસનું. આવડે કે ન આવડે? હવે સમજાઈ ગયું? બહુ જ ઈઝી લેંગ્વેજમાં સમજાવ્યું છે ભાઈ બધાને. આવડે ને હવે? વેરી ગુડ. એડવર્ડ વિલ્સન, આની અંદર આંકડાકીય માહિતી બધી બહુ યાદ રાખજો છોકરો. આયુસીએન છે આફ્રિકાની અંદર, બાલી જવાન કાસ્પિયન છે, ડોડો છે, મોરેશિયસ છે, સ્ટીલર્સિક રશિયા છે. રેડી? તો એ બધી જે જાતિઓના નામ છે યાદ રાખજો નીટમાં. ઇનસીટુ, એક્સીટુ. ઇનસીટુ એટલે એની જગ્યાએ સંરક્ષણ કરવું, એક્સીટુ એટલે એને લઈને બીજી જગ્યાએ લઈ જવું એટલે એક્સીટુ. ક્રાયો પ્રિઝર્વેશન વર્ડ યાદ રાખજો. -196 લિક્વિફાઈડ નાઇટ્રોજન, એમાંથી પરીક્ષા પૂછી શકે. આની અંદર એક્ટ બધા ક્યારે ક્યારે આવ્યા? 1971, 1986, 1987, 1981, આ બધા જે એક્ટ જે આવ્યા હતા, એ એક્ટ કયા યરમાં કયો એક્ટ આવ્યો હતો, સુધારો કયા એક્ટમાં આવ્યો હતો, એ એક યાદ રાખજો. સ્ક્રબર્સ છે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, 150 ડેસિબલ. આ ભારત સ્ટેજ 4. BS4 એન્જિન ને BS3 એન્જિન ને આવો શબ્દ તો સાંભળ્યો હોય છે ને તમે? BS4 એન્જિન આવ્યું, BS5 એન્જિન આવ્યું, BS3 એન્જિન આવ્યું, આવું સાંભળ્યું? ગાડી ની અંદર રહ્યું હોય. EBS એટલે ભારત સ્ટેજ થઈ, BS3 એન્જિન, BS4 એન્જિન.
બીઓડી ની તો બધું એનું જ છે. ડીડીટી ડાયક્લોરોડાયફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન ડીડીટી નું પ્રમાણ છે. સીએફસી ગ્લોબલ વોર્મિંગ સમતાપ મંડળ સમતાપ મળ્યો. ટ્રોપોસ્ફિયર સ્ટેથોસ્ફિયર મેઝોસ્ફિયર આયનોસ્ફિયર અને થર્મોસ્ફિયર. એમાં સ્ટેથોસ્ફિયર ની અંદર ડોપ્સન DU ઓઝોન નું સ્તર આવેલું હોય પારજાંબલી કિરણો સામે. ટ્રોપો સ્ટેથો મેઝો થર્મોન આયનો આવી રીતના આખા લેયર છે. એમાં સમતાપ મંડળ એટલે સ્ટેથોસ્ફિયર ટ્રોપોસ્ફિયર સ્ટેથોસ્ફિયર મેઝોસ્ફિયર થર્મોસ્ફિયર આયનોસ્ફિયર આવી રીતના આખું લાઈન છે. ક્લિયર? આઇકોલોજી આપણું આખું પૂરું થયું. મજા આવી? મજા આવી ઇકોલોજીમાં? શું કહેવામાં આવશે? શું કહેવામાં આવશે? આન્સર ફટાફટ કોમેન્ટ. શું કહેવાય? જનીન બેંક તરીકે ઓળખાય. ઉદીપક તરીકે કોણ છે? કાર્બન મોનોક્સાઇડ માંથી કાર્બન ડાયોક્સાઇડ નું રૂપાંતર કરવા. મોનાર્ક પતંગિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મોનાર્ક પતંગિયો કડવો સ્વાદ હતો, ખબર છે? મોનાર્ક પતંગિયો કડવો સ્વાદ હતો. પછી પરિસ્થિતિ વિદ્યાનો ગ્રીક શબ્દ કયો છે? પરિસ્થિતિ વિદ્યાનો ગ્રીક શબ્દ કયો છે? ઓએકોલોજી કહેવાય. શું કહેવાય? ઓએકોલોજી. કોની વિવિધતા વધુ છે? કોણ છે? કેરી. વરસાદની પીએચ ખાલી જગ્યા હોય તો એને એસિડ વર્ષા કહેવાય. કોમેન્ટ કોમેન્ટ ફટાફટ. વેરી ગુડ. જવાબ શું આવશે? એ. માછલીનો મૃત્યુ દર વધી જાય. આ ક્વેશ્ચન કાલ હતો કદાચ. હા રેડી. શું આવશે? કાલે મેં કરાવ્યો હતો આ ક્વેશ્ચન. સી નો આવે ભાઈ, ડી આવશે. કાલ આ ક્વેશ્ચન નો તો આને રિલેટેડ બીજો હતો. જવાબ આવશે ડી. યુરિયા અને ફોસ્ફેટ નો ઉપયોગ વધુ થાય ને એનાથી મૃત્યુ થાય. કયું વાક્ય સાચું નથી? લીલ ફ્લુગ લાયકન ઈવા સાચી છે. હર્મિટ કરતો સાચું. પરોહી સાચું. પરસ્પરતા સહભોજિતા ઉદાહરણ નથી. જવાબ આવશે બી. શું જવાબ આવે છે? બી.
શું કહેવાય બેક્ટેરિયાને? હમણાં જ વાત કરી, આ તો આવડતું હોવું જોઈએ. વિઘટકો, અંતિમ વિઘટકો. રાષ્ટ્રીય ઉદ્યાન, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અલગ પડતું. લોકતંત્ર નો આંતરિક ભાગ છે. જવાબ શું આવશે? ડી. હાલો, ઓઝોન સ્તરની જાડાઈ જે હોય એક થી વીસ, વીસ થી પચીસ, સ્ટેથોસ્ફિયર. ભારતમાં જુદા સ્વાદ, રંગ, રેસા, મીઠાઈ, કેરીની જાતો, બોલો આનો કહેવાય? શું કહેવાય? જનીનિક વિવિધતા. ક્રિસ્ટોન જાતિ જૈવ સુરક્ષા જરૂરી છે. તે બીજી જાતિના આધારક તરીકે મહત્વનો ભાગ ભજવે છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલ શું સૂચવે છે? આ તો આવડતું હોવું જોઈએ. કેનેડામાં થયો હતો મોન્ટ્રિયલ પ્રોટોકોલ. ક્યાં થયો હતો? કેનેડાની અંદર. ઓઝોન સ્તરનું શોષણ કરતું હતું. પ્રાણી ઉત્સર્ગીકરણ, રસોડામાં કાર્બનિક કચરો. એક તો ને યાદ રાખવાની ટ્રીક નથી, પણ પાંચ છ લક્ષો એટલે યાદ રહી જશે ભાઈ. બાયોગેસ ની અંદર ઉત્પાદનમાં ભય પમાડીતી જાત એક નવસ્થાન સંરક્ષણ પદ્ધતિ કઈ છે? શીત જાળવણી, ક્રાયો પ્રિઝર્વેશન, -196 લિક્વિફાઈડ નાઇટ્રોજન. મિથે હિમોગ્લોબિન ના સંશ્લેષણ. બ્લુબેરી સિન્ડ્રોમ કોનાથી થાય? પીવાના પાણીમાં નાઇટ્રેટ નું પ્રમાણ વધે ને ત્યારે બ્લુબેરી સિન્ડ્રોમ થાય. જીવ અને તેની પરિસ્થિતિ કે જીવન પદ્ધતિ નીચેને પૈકી કઈ સાચી છે? વાનસ્પતિક જૂ,
વાનસ્પતિક જૂ અને પર્ણ, વાનસ્પતિક જૂ અને પર્ણ. પ્રદૂષણ એ લગતું સાચું વાક્ય કયું છે? હાલો કોમેન્ટ કરો ફટાફટ. ડીડીટી જૈવ અવિઘટનીય પ્રદૂષક. પરિસ્થિતિ કે પિરામિડ. જૈવભરનો પિરામિડ. વસવાટા જંગલના પ્રકાર કે જ્યાં સામાન્ય રીતના ઉદ્ભવ છે તેના માટે સાચું કયું? ફટાફટ કોમેન્ટ. શું જવાબ આવશે? પ્રોસિયોસિક્સ, વૃક્ષ અને પીછા આકાર. એક જ મિનિટો, આમાં વ્યૂ ગયું છે પીડીએફ. મીનામાટા રોગ. મર્ક્યુરી થી માછલી જે હોય ને ચેપગ્રસ્ત થઈ હોય ને એ જો ખાય ને તેનાથી થાય મીનામાટા. ભય પમાડે તેવી. હોર્નબિલ, વિષારી, ઓકોનાઇટ. ભય પમાડે, ડરાવની ટૂંકમાં. તળાવમાં ઘરબથ્થુ કાર્બનિક કચરા ભરાવાના પરિણામથી શું થાય? શું થશે? ઓક્સિજનની ઉણપથી માછલીઓ નાશ પામે. શું થશે? ઓક્સિજનની ઉણપથી માછલીઓ નાશ પામે. બંગાળમાં વાઘની વસ્તી નષ્ટ થાય તો શું થાય?
તેનું જનીન દ્રવ્ય છે એ હંમેશા માટે નષ્ટ થઈ જાય. બાલી જવાનને કાસ્પિયન જેમ થઈ હતી ને એમ આપણા દેશમાં મહત્તમ જૈવ વિવિધતા ધરાવે. કોણ હોય મહત્તમ જૈવ વિવિધતા કોણ ધરાવે છે? પૂર્વ હિમાલય પશ્ચિમ ઘાટ. બીઆરડી નું માપન કાર્બનિક દ્રવ્યથી પ્રદૂષિત થાય છે તેનું પ્રમાણ. મિનરલ પાણી શું થશે? શું જવાબ આવશે? શું આવશે કોમેન્ટ કરો. આ તો આવડતું જોવું જોઈએ. ચરબી સંગ્રહ પામે. શું થશે? પ્રદૂષકો. શું આવશે ફટાફટ કોમેન્ટ કરો. શું આવશે? SPM. શું આવશે? વસ્તી ગીચ ભરેલું શહેર. ધુમ્મસ. શું આવશે? ઓઝોન, પેરોક્સાઇડ, નાઇટ્રેટ. ઓઝોન માપવાનો યુનિટ કયો છે? યુનિટ. ઓઝોન નો યુનિટ કયો છે? કોમેન્ટ કરો ફટાફટ. વેરી ગુડ. ડોપ્સન. શું આવશે? એ છે બી. એ બી બી ગ્રુપ. બોલો શું આવશે ફટાફટ કોમેન્ટ. લેડ આવશે. શું આવશે? લેડ. પીબી.
ખેતીમાં મોટા ભાગે વર્ષ કરાય વર્ષની માલિકી ધરાવે છે. શું આવશે? બીજા વારસાની માલિકી ધરાવશે. બીજો વારસો ઇમ્પોર્ટેન્ટ છે. બીજો વારસો પરસ્પરતા ક્યાં જોવા મળશે? હાલો ક્વેશ્ચન આવ્યો. ક્યાં આવશે પરસ્પરતા? હર્મિટ કરચલો અને સમુદ્ર ફૂલ. 11 જુલાઈ કયો દિવસ તરીકે ઓળખાય? આ તો આવડતું હોવું જોઈએ. આ તો આવડતું હોવું જોઈએ તમને. બોલો, કોમેન્ટ કરો. આ તમને આવડતું હોવું જોઈએ. આ બહુ ઈઝી ક્વેશ્ચન છે, કોમન છે ક્વેશ્ચન. એ નો આવે. 5 જૂન આવે પર્યાવરણ દિવસ, 11 જુલાઈ. વેરી ગુડ. સી જણા કીધું સાચી વાત છે. વિશ્વ વસ્તી દિવસ કહેવાય, વર્લ્ડ પોપ્યુલેશન ડે. કોઈ જાતિ વસ્તીને ભરપૂર વસવાટને શું કહેવાય? શું કહેવાશે? શું કહેવાશે? આન્સર ફટાફટ કોમેન્ટ. શું કહેવામાં આવશે? સંપૂર્ણ ગીચતા કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? સંપૂર્ણ ગીચતા. શું કહેવાય? સંપૂર્ણ ગીચતા તરીકે ઓળખવામાં આવશે. મી એક્સ, શ્રીમાન એક્સ દહીં યોગર્ટ ખાય છે તો પોષણ શુક્લા લેવાથી સમાવેશ કયા સ્તરમાં થાય છે? દહીં ખાય છે, દહીં. દહીં ખાતા હોય તો હું આવે. હાલો, આ તો આવડતું હોવું જોઈએ. શું આવશે? ત્રીજું પોષક સ્તર. કયું પોષક સ્તર? ત્રીજું પોષક સ્તર. લીલો સ્કાફ પ્રદૂષક સમાવેશ. શું થશે? શું આવશે આમાં? હાલો, આ તો આવડતું હોવું જોઈએ.
શું આવશે? ડી નો આવે ભાઈ, ડી નહીં, નહીં. ઘોંઘાટ હોય ને ઘોંઘાટ, એના માટે લીલો સ્કાર્ફ વડે યુઝ કરેલો છું. નાઇટ્રિફિકેશનમાં જમીનનું પ્રમાણિત ઘટક કયું? પીએચ આવશે. શું આવશે? પીએચ. શું આવશે વધુ પડતા લાભ? શું આન્સર આવશે? આ આવડતો હોય ટેક્સ્ટ બુક નો છે બેઠો. પોડોફાઇલમ આવે. શું આવે? વસ્તીમાં વ્યક્તિગત યજમાન શું થાય? વધવાની વાત કરી છે, વધવાની વાત કરી છે તો વધે ઘટે? વૃદ્ધિ વધે ઘટે? તો ઓબ્વિયસલી ઝડપી જ વૃદ્ધિ થાય ને. શું થશે? ઝડપી વૃદ્ધિ થશે. નવો વધારો થાય તો વૃદ્ધિનો દર વધે. નિવસન દરના સંબંધમાં કયા ચિત્ર રજૂ કરી શકાય? કયો પિરામિડ આવે? ચિત્ર ઇન ધ સેન્સ પિરામિડ. કયું પિરામિડ એડ કરી શકીએ? કયો તો આમાં કરો કોમેન્ટ. બધા આવે ઉર્જા સંખ્યા જેવભાર. છેલ્લો ક્વેશ્ચન હતો. ઉપરોક્ત તમામ ઉર્જાનો પિરામિડ આવતો હતો, સંખ્યાનો પિરામિડ આવતો હતો, જેવભરનો પિરામિડ આવતો હતો, બધા પિરામિડ આવતા હતા. કમ્પ્લીટ ખ્યાલ આવ્યો? સમજાય ને? ક્લિયર?
ક્લિયર બધાને? ડન. તો અહીંયા આપણું ઇકોલોજી કમ્પ્લીટ. મેં તમને ટેક્સ્ટબુકમાંથી ઇમ્પોર્ટેડ વસ્તુ કરાવી, એના બે દિવસથી આપણે જે ઇમ્પોર્ટેડ ક્વેશ્ચન્સ હોય એ આપણે સોલ્ટ આઉટ કરીએ છીએ. તો બને એટલું આપણે મેક્સિમમ ટ્રાય કર્યું છે આનું કરવાની. પ્લસ કે તમને કોઈ પણ ડાઉટ હોય જે કોમેન્ટ કરે છે કે સર મને આ નથી સમજાણું, તો એ પણ આપણે સમજાવવાની ટ્રાય કરીએ છીએ. રેડી? ઓકે, ડન. ચેનલ નથી ભાઈ, મારે ચેનલ નથી, હો નથી. ઓકે, મજા આવી ને આમાં? ડન. ક્લિયર ને? ઇકોલોજી નો પોર્શન વ્યવસ્થિત આપણે બની એટલી બહુ વ્યવસ્થિત ટ્રાય કરી છે, તમને મેક્સિમમ આપવાની ટ્રાય કરી છે. રેડી? હવેથી 11th કોન્સેપ્ટ આપણે સ્ટાર્ટ કરશું. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, એના વિશે જોશું. રેડી? પહેલો અક્ષર પ્રજાતિનો હોય હંમેશા. રેડી? કોઈ પણ નામ હોય, મેન્જીફેરા ઇન્ડિકા હોય, સોલેનમ ટ્યુબેરસમ હોય, તો પેલો અક્ષર પ્રજાતિમાં આપણું જ નામ હોય. સિમ્પલ, કોઈ પણ નામ હોય આપણું નામ, એ આપણું નામ હોય તેમાં આપણો પેલો અક્ષર પ્રજાતિનો આવે, બીજો અક્ષર જાતિનો આવે. ડન. એના વિશે આપણે જોશું. તો આવી રીતના આપણે 11th પણ ટોપિક્સ જોશું, મોસ્ટલી લાઈન ટુ લાઈન જોશું. ઓતિન બને એટલું ટ્રાય કરશું. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. રેડી? ચલો, બાય બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.